નમસ્કાર દર્શકો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે આપણી સાથે છે જૂનાગઢના શેર. કદાચ જૂનાગઢના શેર, શેર કદાચ હિંસક હોઈ શકે, પરંતુ એક એવી વ્યક્તિ કે પોતે અહિંસાત્મક રીતે પોતાના સાચા વિચારોને સાચી જગ્યા સુધી પ્રતિપાદિત કર્યા છે, જે અનેકો લોકોના આદર્શ છે. કદાચ પોતાના સિદ્ધાંતોને લઈને તેમણે ઘણી વખત કદાચ પોતે નુકસાન વેઠ્યું છે, નુકસાન સહન કર્યું છે, પરંતુ ક્યારે આદર્શો સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. આજે આપણી સાથે છે જૂનાગઢના ધારાસભ્ય અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા. અગેન, આ કોઈ પરિચય આપવાની, હોદ્દા સાથેની પરિચય આપવાની જેમને જરૂર નથી, છતાં પણ આ હોદ્દાઓ તેમની સાથે જોડાયેલા છે તેવા મહેન્દ્રભાઈ મશરૂ. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. મહેન્દ્રભાઈ, સૌથી પહેલાં તો જૂનાગઢના શેર, જૂનાગઢ નામ પડે એટલે મહેન્દ્ર મશરૂ અને સાવજ, આ બે જ યાદ આવે. મહેન્દ્ર મશરૂ સતત પોતાના નિષ્ઠા માટે, પોતાની પ્રામાણિકતા માટે, પોતાના સિદ્ધાંતો માટે જાણેલા છે. મારો સીધો સવાલ, કાર્યક્રમની શરૂઆત ત્યાંથી કરીએ, આ સિદ્ધાંતોને પકડી રાખવામાં લાગે છે ખરું ઘણું બધું નુકસાન થાય છે? જે લાગે છે, પરંતુ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં. કારણ કે હું એ ભૂમિમાંથી આવું છું કે જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ અને ગિરનારની પાવનભૂમિ, સંતોની ભૂમિ, એ ભૂમિમાંથી આવ્યો છું. એટલે ક્યારેય પણ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરું. જે નુકસાન થાય એ નુકસાન હંમેશા સહન કરતો આવ્યો છું, પરંતુ ઈશ્વરે મદદ કરી છે હર વખત, અને હું દરેક કસોટીમાંથી પાર ઉતરું છું. મહેન્દ્રભાઈ બિલકુલ સંઘની વિચારધારાથી પ્રભાવિત થયેલા, નાનપણથી જ કહી શકાય કે જ્યારથી સમાજના થયા ત્યારથી, એમાં ખાસ કરીને જે પ્રમાણે સંસ્કારો કદાચ આગળની પેઢીથી મળ્યા છે, હું સીધો વાત કરું છું બાળપણની. મહેન્દ્રભાઈ અચાનક જ તો ફ્લ્યુક થઈને તો એટલા પ્રસિદ્ધ થયા નથી, લોકપ્રિય થયા નથી. ઘણા એવા કપરા સંજોગો, હું રાજકારણમાં આવ્યા પહેલાંની વાત કરું છું, સ્કૂલિંગની વાત, પપ્પાની કદાચ એ ટાઈમે અવસાન થયું હતું, એવા સામે બિલકુલ જવાબદારી પણ ઘણી બધી, એક પુત્ર તરીકે, આ બે ભાઈઓ હતા, એક પુત્ર તરીકે ક્યાંક જવાબદારી મોટી આવી પડી હતી. એવા સમય મારે એ દિવસો યાદ કરવા છે કે જ્યારે 70 રૂપિયામાં પહેલી નોકરી મહેન્દ્રભાઈએ શરૂ કરી હતી. હા, એ કપરો સમય વિશે વાત કરવી છે. કપરો સમય એની વાત કરવી છે થોડી. આમ તો અમારું મૂળ વતન માણાવદર, જૂનાગઢ જિલ્લાનું માણાવદર. મારા ફાધર અને મારા દાદા એ ત્યાંના નગરસેઠ કહેવાતા, દામોદરદાસજી, જૂનાગઢ લીલા છગનલાલ સુંદરજી મશરૂની પેઢી કહેવાતી, અને મારા ફાધરનું નામ લીલાધરભાઈ. હવે કર્મ સંજોગે કે અમારા કમનસીબ કે મારા પિતાશ્રીનું અવસાન થયું અને બાદમાં અમારી પેઢી ફેલ થઈ. અમે કોટન કિંગ કહેવાતા સૌરાષ્ટ્રના, પેઢી ફેલ થઈ. અને એ વખતમાં તો શું હતું કે એકાદ વર્ષ અમારા ફાધરનું અવસાન થયા પછી અમારા મધર, એવો રિવાજ હતો કે એકાદ વર્ષ સુધી બહાર ના નીકળી શકે, એટલે અમે માણાવદર રહ્યા. દરમિયાન માણાવદરમાં અમારી પેઢી ફેલ થતાં બહુ જ આર્થિક પરિસ્થિતિ નબળી આવી ગઈ, જેને કહેવાય ને હેન્ડ ટુ માઉથ જેવું થઈ ગયું. બીમાર પડી તો પણ દવા જૂનાગઢથી મારા મોસાળમાંથી મગાવવી પડે આવી પરિસ્થિતિ થઈ. અને એ પરિસ્થિતિમાં એક વર્ષ પછી અમે જૂનાગઢ મારા મોસાળમાં આવી ગયા. એક સમાનશીલ સ્વભાવના હિસાબે મોસાળ ઉપર પણ આર્થિક ભારણ ના આવે એ દિશામાં પ્રયત્ન કર્યો, ભણવાનું છોડી દીધું અને 70 રૂપિયામાં રેડીમેડ સ્ટોરમાં મેં નોકરી શરૂ કરી. 7 મહિના નોકરી કરી, 490 રૂપિયા પગાર અને 10 રૂપિયા અમને બોનસ આપ્યું, 500 રૂપિયા આપ્યા. એ 500 રૂપિયામાં હું અને મારો નાનો ભાઈ ફરીથી ભણવા બેસી ગયા. ઓકે, આ કયા વર્ષની વાત છે? હું માનું ત્યાં સુધી લગભગ 68 પછી 68ની સાલમાં હું બાબદીન કોલેજમાં ફરીથી ભણવા બેસી ગયા. ફી ભરવાના પૈસા આવી જાય એટલે બેસી બંને ભાઈઓની ફી ભરી દીધી, મારી તથા મારા નાના ભાઈની, અને મેં ભણવા બેઠા. અને એ રીતે ધીમે ધીમે ભણવાનું શરૂ કરી. 1973માં મને બેંકમાં નોકરી મળી, અને બેંકમાં 450 રૂપિયા પગારમાં નોકરી મળી, અને એમાંથી મંથલી મારી બેંક મંથલીમાં પોસ્ટિંગ થયું. દરમિયાન 1974માં મારે 1990 આંદોલન, 1972માં મારે એ જ પૂછવું છે આપને કે પિતાજીના અવસાન, જી, પેઢી માંદી પડી, કદાચ કહી શકાય કે જાહો જલાલીથી જે જીવતા હતા
बिल्कुल जे एक सुखी संपन्न व्यक्ति ने एना परिवार ना जे दीकराओ ने जेटली पण साहिबी होय ए कदाच ए बधी आपे भोगवी दी एमाथी एमाथी एक समय एवो आव्यो कदाच कालचक्र पलटायु अने समय एवो आव्यो के ज्यां एक जाणीती पेढ़ी ना दीकराए नौकरी करवी पड़े एक दुकान में सेल्समैन की नौकरी करवी पड़े कापड़नी दुकान में कॉटन सप्लाय करता था एज परिवार ना दीकरा ने नौकरी करवी पड़े क्या अपमान जेवू पण सहन करवू पड़े कारण के अत्यार सुधी तो नौकरी में बहु सारी रीते जीव्या था कदाच पड़ो बोल झीलनारा अनेको लोको हशे आवी अपमानजनक कोई परिस्थिति थई होय एवू कई याद खरू हाँ नौकरी में तो बहुत स्वाभाविक छे सवारे सात वगे आठ वगे दुकाने जई શેઠ ને ઘેર થી ચાવી લઈ આવવાની શેઠના બાળકોને રમાડવાના શેઠ દુકાન ખોલ્યા પછી શેઠ કહે કે ચા પાણીનું કહી આવો તો ચા પાણી કહેવા જવાના પછી શેઠ કહે કે શાક લઈ આવો તો શાક લઈને પાછું મૂકવા જવાનું બાળકને તેડીને રમાડવાનું ટેબલ સાફ કરવાનું સંજવાળે એટલે કે સામેથી દુકાન સાફ કરવાની એટલે આ બધું જ કરવું પડ્યું રાત્રે દુકાનો બંધ થાય ત્યારે ફરીથી ચાવી દેવા જવાનું બપોર દુકાન બંધ થાય ત્યારે ચાવી દેવા જવાનું લેવા જવાનું આ બધું અને શેઠ જે કામ ચીંધે એ તો ચા આવે તો ચા પણ પીવડાવવાની પ્યાલા કાપી પણ એક બાજુ મૂકવાના આ બધું કરવું પડ્યું અને એ હસ્તે મોઢે કર્યું છે કારણ કે કોઈ ઈશ્વરે જે સંજોગો આપ્યા હતા એ સંજોગને પણ સંઘર્ષ કરીને એ સંજોગ પ્રમાણે કામ કર્યું ફાઇન 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 મહેન્દ્રભાઈ જો સાચા અર્થમાં કહીએ કે રાજકારણ વિશે રાજકારણની અંદર જો પહેલો પ્રવેશ હોય તો કદાચ હું માનું ત્યાં સુધી કોલેજમાં બાઉદ્દીન કોલેજની અંદર જ્યારે આપ એન્ટર થયા અને જીએસની ચૂંટણી લડ્યા અને એના પછી કદાચ કહી શકાય કે નેતૃત્વના ગુણો સાચા અર્થમાં દેખાયા હશે તો પહેલેથી જ પરંતુ જીએસ બન્યા પછી દેખાયા શું આ વાત સાચી છે જીએસ બન્યા પહેલા જ એટલે 68માં ગુજરાત એટલે કૃષિ યુનિવર્સિટીનું આંદોલન થયું જૂનાગઢને કૃષિ યુનિવર્સિટીનું વડું મથક મળવું જોઈએ એ દિશામાં આંદોલન થયું એ વખતે મારા ખ્યાલથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ બરાબર ઋતુભાઈ અદાણી પણ આપણા અમારા જિલ્લાના જ એ પણ મિનિસ્ટર હતા બહુ મોટું આંદોલન થયું એ આંદોલનમાં એકચ્યુઅલી એ વખતે બાઉદ્દીન કોલેજમાં હતો ત્યારે મારે ડૉક્ટર થવું હતું આ ભાવના સાથે લક્ષ્ય સાથે હું બાઉદ્દીન કોલેજમાં ભણવા બેસી ગયો પહેલાં સેમેસ્ટરમાં ત્રણ મહિને પરીક્ષા આવે એમાં પણ મારા 98% માર્ક્સ આવેલા મારા પ્રોફેસરે કીધું કે ભાઈ તું ડૉક્ટર જરૂર થઈશ દરમિયાન આ આંદોલન થયું એટલે ભણવાનું મૂકવું પડતું અને આંદોલનમાં જોડાઈ ગયા બરાબર પોલીસની લાઠીઓ ખાધી એસઆરપીની લાઠીઓ ખાધી જેલમાં જવાનો વખત આવ્યો કમનસીબે એ વખતે જૂનાગઢને વડું મથક ના મળ્યું પણ કેમ્પસ મળ્યું એનાથી સંતોષ માનવો પડ્યો અને તે પછીના બીજે વર્ષે બાઉદ્દીન કોલેજના જીએસની ચૂંટણી આવી એ ચૂંટણીમાં મને સફળતા મળી અને ત્યાર પછી તો એક ધારા આંદોલનો ચૂંટણીઓ બાઉદ્દીન કોલેજમાં 2 વર્ષ જીએસ રહ્યો કોમર્સ અને એક લો કોલેજમાં 1 વર્ષ જીએસ રહ્યો દરમિયાન 1972માં લોકનાયક જયપ્રકાશ નારાયણજીએ ભ્રષ્ટાચાર સામે જે આંદોલન શરૂ કર્યું જી મારી પાસે અમારા એક ગુણો હતા કે ભ્રષ્ટાચાર સામે તો પડવું જ આ એક મનમાં એક ગાંઠ વાળેલી બચપણથી કે ભાઈ ખોટો પૈસો નહીં લેવો જોઈએ અને ગરીબનો પૈસો ગરીબને જ મળવો જોઈએ એટલું કંઈક ભ્રષ્ટાચારની સામેનું એક સુગ ભ્રષ્ટાચાર તો નહીં જ જોઈએ હવે એમાં જયપ્રકાશજીએ જે આંદોલન છેડ્યું અને એમાં અમે એમના અનુયાયી બની ગયા આખો જનસંઘ ભાજપ પણ એમની સાથે જોડાઈ ગયો અમે પણ અનુયાયી યુવાન ભાઈ બની ગયા ભીંતપત્રો લખ્યા જેપી મેક્સ હેપી જેપી આય નહીં રોશની લાયે આવા બધા સૂત્રો ભીંતપત્રો લખી અને એ વખતે જયપ્રકાશજી સાથે મળવાનું પણ બન્યું એમણે આશીર્વાદ પણ અમે લીધા અને ત્યારથી એ આંદોલનો શરૂ થયા ભ્રષ્ટાચાર સામેના 74માં નવનિર્માણ આંદોલન થયું મહેન્દ્ર મશરુ એક એવું વ્યક્તિત્વ કે જે ખરેખર પોલિટિકલી ઇલેક્શન લડીને એક્ટિવ પોલિટિક્સમાં ક્યારે આવ્યા તેની વાત એક નાનકડા વિરામ બાદ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં મહેન્દ્રભાઈ જી
એક્ટિવ પોલિટિક્સ જે કહી શકાય કે સાચા અર્થમાં ચૂંટણી લડ્યા, કોલેજની ચૂંટણી હતી, જીતી ગયા, બીજા વર્ષે પણ જીત્યા. 1990 જે રિયલ ભાવદીન કોલેજના જીએસ તરીકે કામગીરી, જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો તેની કામગીરી, જૂનાગઢ ઓળખતું હતું, પરંતુ સમગ્ર રાજ્યમાં ઓળખ પેદા થઈ મહેન્દ્ર મશરૂની 1990માં. 1990માં અપક્ષ તરીકે આપ ચૂંટણી લડ્યા. પૂછવાનું મન એ થાય કે જનસંઘના ઉમેદવારોને ભૂતકાળમાં આપે સપોર્ટ કરતા હતા, કાર્યકર્તા તરીકે પોસ્ટર લગાવતા હતા દીપકનો, આ બધું જ કર્યું છે, શા માટે અપક્ષ ઉભા રહેવાનો નિર્ણય લીધો? કોઈ સ્વીકારતા નહોતા મહેન્દ્રભાઈને કે આવો ચોખ્ખો માણસ જોઈ નહીં આપણી પાર્ટીમાં, એના કારણે કે પછી શું બન્યું હતું, કેમ અપક્ષ ઉભા રહ્યા? જી, એવું તો નહીં કહી શકું, પરંતુ કદાચ એ વખતે કોઈ કદાચ ક્ષમતા નહીં દેખાણી હોય અથવા કોઈ કારણસર હશે. પાર્ટીને તો પોતાની નીતિઓ હોય છે, નીતિઓ પ્રમાણે. પણ એક અમારા મિત્રોએ, પાર્ટીના જ મિત્રોએ માગણી કરી હતી અને એ માગણી ન સંતોષાણી. પછી મિત્રોએ કહ્યું કે ભાઈ આપણે અપક્ષ ઊભીએ અને હવે એક જ્યારે આપણામાં થોડીક ક્ષમતા છે. એટલે વિદ્રોહ હતો? વિદ્રોહ તો નહીં કહી શકાય, પણ ઈચ્છા હતી. હજી ઈચ્છા હતી કે ભલે પાર્ટી નથી આપ્યું પણ પ્રૂવ કરી આપું કે આઈ એમ કેપેબલ. એક પણ નહીં, પણ ઈચ્છા હતી જસ્ટ કે ચૂંટણી લડીએ અને અંતે તો આપણે પાર્ટીના જ છીએ, જીતીશું તો પાર્ટીની સાથે, હારીશું તો પાર્ટીની સાથે. અને એ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી અને લોકોએ સહકાર આપ્યો અને જીતી ગયા. એટલે અર્જુન જેવું કામ હતું, લડવાનું છે મારે જ મારા ભાઈઓ સાથે. મજાની વાત 1995માં આવી મહેન્દ્રભાઈ, જો કદાચ હું ભૂલ ના કરતો હતો. 1995માં એકમાત્ર મહેન્દ્ર મશરૂ વિજેતા તો જાહેર થયા, પરંતુ બાકી બધાની ડિપોઝિટ ગુલ. એ પ્રધાન આભારી. આ એટલે આપના જે કહેવાય કે અર્જુનની જેમ સામે જેટલા પણ પરિવારના લોકો હતા એ લોકોની તો ડિપોઝિટ હરાવા તો છોડો, ડિપોઝિટ ગુલ કરાવી નાખી, કોંગ્રેસના પણ ડિપોઝિટ ગુલ કરાવી નાખી. દેટ વોઝ અ રેકોર્ડ, આઈ થિંક રેકોર્ડ છે હજી સુધી ક્યારેય. દર્શક મિત્રો, આપણે બતાવ્યું કે મહેન્દ્રભાઈ 1995ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને તેમની સામેના બધા જ ઉમેદવારોની ડિપોઝિટ ગુલ થઈ હતી. 31 ઉમેદવારો, 30ની ડિપોઝિટ ગુલ. શું છે આ સિક્રેટ ઓફ સક્સેસ? મહેન્દ્રભાઈ કઈ રીતે પટાવે છે આ ઉમેદવારોને? કારણ કે આ તો આ એક કહેવાય કે રિસર્ચનો સબ્જેક્ટ છે. કઈ રીતે સફળ રાજનેતા, એના કરતાં પણ વધારે લોકપ્રિય અને સ્વીકાર્ય રાજનેતા, બેઝિક મહેન્દ્રભાઈ મશરૂ શું માને છે કે કયા કયા ગુણો એક સફળ અથવા લોકપ્રિય રાજનેતામાં હોવા જોઈએ? માત્ર એટલું જ કે પ્રજાભિમુખ આપણી કાર્યશૈલી, પ્રમાણિકતા, કોઈનો પૈસો નહીં અડવું, સાદાઈ, કે કોઈ સરકારી મશીનરીનો ઉપયોગ નહીં કરવો, અને લોકોની સાથે ઓતપ્રોત રહી, માત્ર સેવાના માધ્યમ દ્વારા અડધી રાતે પણ કોઈને જરૂર પડે હોસ્પિટલમાં અથવા કોઈ બીજી રીતે ક્યાંય પોલીસ સ્ટેશનમાં જવું છે, કોઈ અવસાન પામ્યું છે, કોઈ દવાખાનામાં દવાની જરૂર છે, લોહીની જરૂર છે, અમે રાતના 2 વાગ્યા સુધી હંમેશા સરકારી દવાખાને બેસી અને લોકોના સુખ દુઃખમાં ભાગ લઈએ. આજુબાજુ કમાન્ડો લઈને ફરવાથી, આજુબાજુ એસ્કોર્ટ ગાડી રાખવાથી શું પ્રજા સાથેનો નાતો તૂટી જાય છે લાગે છે આપને? 100% તૂટી જાય, 100% તૂટી જાય. લોકોને ના ગમે એવું, લોકોને પોતાનો માણસ, પોતાને સાથે આત્મીયતા ધરાવતી વ્યક્તિ ગમે. આવો આ મારી 5 ચૂંટણીમાં તમને અનુભવ થઈ ગયો છે કે એમાં લોકોને એનાથી દૂર રહેવું તો લોકો પણ દૂર થઈ જાય. આપણે રસ્તે ચાલતા જઈએ તો 5-25 લોકોને મળતા જઈએ. ઓટલા પર બેસીને મહેન્દ્રભાઈનું રાજકારણ છે, ઓટલા પર, જેમ અશોક ભટ્ટ ઓટલા પરિષદ અને ઓટલા પાર્લામેન્ટ ચલાવતા હતા, અમે બાકડે બેસીએ, સૌજીભાઈ ચલાવતા હતા, એવી રીતે આપ પણ બિલકુલ, શૌશીભાઈ મકવાણા જે પ્રમાણે હતા એ પણ બિલકુલ પ્રજાના જ નેતા હતા. મારો સીધો સવાલ, 1990માં પહેલી વાર ધારાસભ્ય, 1995માં બાકી બધાની ડિપોઝિટ ગુલ કરી નાખી, 1998માં કેમ એવી અચાનક ક્યાંથી એવી પેલી કહેવાય કે જ્યોત પ્રગટી અને ભારતીય જનતા પાર્ટી અપક્ષ ઊભા રહ્યા હોત, અપક્ષ તરીકે જ પોતાની એક ઇમેજ બનાવી હોત, મહેન્દ્રભાઈ ઓલરાઈટ હતા, કેમ ભાજપ જોઈન કર્યું? પણ આપણે પહેલાં એ વાત કરી દીધી કે મારી વિચારધારા જનસંઘ ભાજપની આમ સામાન્ય રીતે, પણ 90માં નહોતી, એટલે હતી, પણ ત્યારે આપણે વાત કરીએ કે ઈચ્છા હતી મને ટિકિટ નહોતી આપી, અને ઈચ્છાએ જીત મેળવી હતી, બહુ ફ્રેન્ક વાત કરું.
પછી એ વખતે માનીએ કેશુભાઈ પટેલ સાહેબ જૂનાગઢ આવ્યા અને એમને બોલાવ્યા કે ભાઈ તું પરિવારનો જ છો તો હવે પરિવારમાં પાછો આવી જા અને આ વખતે તારે ભાજપમાંથી ચૂંટણી લડવાની છે એ અમારી ઈચ્છા છે અને પરિવારનો દીકરો છો તો તું પરિવારમાં આવી જા અને એક જ્યારે આપણા વડીલ કોઈ કહેતા હોય ત્યારે હું એ પરિવારમાં જોડાયેલા છે જ્યારે આપ જોડાણા 1990 અને 1995 અપક્ષ તરીકેની એક ઇમેજ હતી પક્ષનો સિમ્બોલ લાગ્યો માર્જિન બી ઘટી ગયું ના 98 માર્જિન વધારે હતું હા અડધા પરંતુ પેલો કરિશ્મા ના થયો પહેલા હાજી 95 જેવો કરિશ્મા ના થયો 98 મોટો માર્જિન હતો પછી 2002 થોડો માર્જિન ઘટ્યો અને પાછો 2007 મોટો માર્જિન હતો નાવ 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 બહુ દિલ ખોલીને કારણ કે આ કાર્યક્રમ છે ને મહેન્દ્રભાઈ બહુ જ જાણીતો છે કે અંતરંગ વાતો કરતા હોય છે આજે આ તો વાસ્તવિક ઓન રેકોર્ડ વાત કરું છું નહીં નહીં હું એ જ કહું છું અપક્ષ તરીકે જે કામ કરતા હતા મહેન્દ્રભાઈ અને ક્યાંક હવે કોક કે મારી ઇજ્જત રાખે છે માન રાખે છે ઇવન માનનીય મુખ્યમંત્રીશ્રી પણ જયારે કઈ કોઈ કામ લઈને જઈએ છીએ ત્યારે પણ એ હંમેશા સારો રિસ્પોન્સ આપે છે એટલે ટૂંકમાં કામની દ્રષ્ટિએ તો પણ કાંઈ સવાલ રહેતો નથી અપક્ષ હોય કે ભાજપમાં હોય છે પણ છતાં બંને વચ્ચેનો જે તફાવત કહે કે પેલો સ્વતંત્ર હોય છે આ પક્ષની નીતિ સાથે સુસંગત રહીને કામ કરવાનું હોય છે એટલે સવાલ મહેન્દ્રભાઈએ લગ્ન નહીં કરવાનો વિચાર કર્યો એ આમ કહો તો કે જે તે વખતે આમ એક મનમાં એક હતું કે કંઈ કોઈ બંધન નહીં હોવું જોઈએ બંધન નહીં હોવાને કારણે આપણે મુક્ત મને જે દિશામાં જવું છે પહેલી દિશા એ આપણી કે ભારત માતાને પરમ વૈભવ સુધી પહોંચાડવાની એ એમાં ક્યાંય ને ક્યાંય અડચણ ના આવે પછી ક્યાં માધ્યમથી આગળ વધવું એ પછીનો સવાલ હતો પરંતુ આ કે આપણે સ્વતંત્ર રહી અને કામ કરી શકીએ આ એક જ હેતુથી લગ્ન નથી કર્યા મહેન્દ્રભાઈ અધ્યક્ષ સ્પીકર્સની પેનલમાં પણ રહેલા છે જ્યારે સ્પીકર ન હોય ત્યારે વિધાનસભાનું સંચાલન પણ આપે કરેલું છે અત્યાર સુધીના આપના રેકોર્ડમાં આપના મત મુજબ સારામાં સારા ધારાસભ્ય તરીકે આપ કોને માનો છો કે જે રજૂઆત ખરેખર આમ એમની રજૂઆત સાંભળવી ગમે રજૂઆત ચોટદાર હોય પ્રજાના પ્રશ્નોને સાચી વાત લઈને આવતા હોય કોઈ પણ પાર્ટી કારણ કે આપ અગેન નિખાલસ છો પણ અત્યાર સુધી આપને જે લાગ્યું હોય કે પ્રજાના પ્રશ્નો ખરેખર લોકો સુધી લોકોના પ્રશ્નોને વિધાનસભામાં સાચી રીતે આપ તો ગજાઓ જ છો પણ છતાં પણ એક ત્યાં બેઠા પછી આપને કયા સૌથી અસરકારક ટોપ 3 બતાવો કે સૌથી અસરકારક 3 એવા ધારાસભ્ય રહ્યા હોય એવા 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 આપ કોને સર્ટિફાઈડ કરવા માગો છો આમ તો ઘણીવાર સ્પીકર પદે બેસવાનો વારો આવ્યો છે અને એ ઠેકાણે ઘણા લાંબા સમયથી એટલે લગભગ 1998 એ પેનલની સભ્ય તરીકે ત્યાં સ્પીકર સાહેબની અવેજીમાં બેસવાની તક મળી છે આમ જોઈએ તો પ્રશ્નો ઘણા પ્રકારના હોય છે રજૂઆત પણ ઘણા પ્રકારની હોય છે ઘણીવાર પોલિટિકલ રજૂઆતો થતી હોય છે ઘણી વખત આક્ષેપો થતા હોય છે પરંતુ આપણે કહું કે લગભગ દરેક ધારાસભ્યશ્રી પોતે ઈચ્છતા હોય છે કે પોતાના મત વિસ્તારનું બરાબર પ્રતિનિધિત્વ કરે અને રજૂઆતો કરે અને એ રીતે કરતા હોય છે પરંતુ જ્યારે રજૂઆતો થતી હોય છે ત્યારે એકબીજા સામા પક્ષે આક્ષેપો થતા હોય છે એને કારણે રજૂઆતોને વેગ મળતો નથી વજન વાઇટ મળતો નથી વેટેજ નહીં મળવાને કારણે રજૂઆતો ફેલ થઈ જાય છે પરંતુ મોટા ભાગના ધારાસભ્યો સારી રજૂઆત કરે મારો તમે આ જવાબ બહુ સરસ રીતે સ્કીપ કરી લીધો કદાચ બે નામ આપવાથી કે 3 નામ આપવાથી બીજા નારાજ થશે પણ ના મને મને જાણવો છે જવાબ કે સારા સારી રીતે રજૂઆત કરનારા 3 ધારાસભ્યો કયા આપને ત્યાં સુધી લાગ્યા આમ તો જ્યારે હું સ્પીકર પદે નહોતો અને 1990 થી 1998 સુધીનો વાત કરું તો એ વખતે ઉમદા વક્તાઓ હતા ધારો કે સન્માનીય શ્રી મનોહરસિંહ જાડેજા હાલની તકે જોઈએ તો શક્તિસિંહજી માનીય શક્તિસિંહજી આપણા સ્વર્ગીય શ્રી અશોકભાઈ ભટ્ટ આજની આજમાં ભાઈ શ્રી જયનારાયણભાઈ વ્યાસ
આ બધા જ લોકો બહુ સારી રીતે લોજિકલ પ્રેક્ટિકલ અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરનારા, અને સુરેશભાઈ મહેતા, આ બધા મિત્રો, બધા જ વડીલો અને મિત્રો બહુ સારી રીતે ધારાસભામાં રજૂઆતો કરી શકે અને પોઈન્ટ ટુ પોઈન્ટ જઈ શકે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિના આ છેલ્લા તબક્કામાં. મહેન્દ્રભાઈ, આપે વાત કરી કે બહુ જ સરસ 90-98 જે સમયગાળા દરમિયાન આપે આ કર્યું, 90 લઈને અત્યારે 2012 લાંબો સમય, 5મી ટર્મ આપની અત્યારે ધારાસભ્ય તરીકે, ઘણા ચડાવ ઉતાર જોયા આપે. શું ફરક લાગે છે ગુજરાતના રાજકારણમાં, ગુજરાતના રાજકારણીઓના મૂલ્યોમાં? કારણ કે અગેઇન આપ એક જ વ્યક્તિ છો કે જેણે ખુલ્લેઆમ આપની જ કમ્યુનિટીના લોકોનો વિરોધ આપે સહન કર્યો હતો આપની એક રજૂઆતથી, ભથ્થાને લઈને, પેન્શનને લઈને. આપ ભથ્થા લેતા નથી, બીજા લોકોને પેન્શન મળે એમાં પણ આપ આડખીલી બન્યા, કોકને મળતું હતું એમાંય આપે વિરોધ આપનો બતાવ્યો અને લોજિક મૂક્યું કે ભાઈ પ્રજાસેવક છો તો ભથ્થાની શું જરૂર. આના કારણે ઘણા બધા લોકોએ ફોન પણ કર્યા હશે, ઓફબીટ જો કદાચ વાત કરીએ આપણે તો ક્યાંક ઘણા લોકોને, મહેન્દ્રભાઈ હુકમ અમને કારણ વગરના ઠેબે ચડાવો છો, આવું ક્યારેક થયું હશે આ મુદ્દા લઈને? હું તો જ્યારે 90માં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે મારા મધરે કહ્યું હતું કે ભાઈ કોઈ પણ સરકારી સવલતો ન લેતો ઉપજે, ઘરમાં કોઈ પૈસો લાવતો નહીં, આપણે ભલે સામાન્ય છીએ પણ આપણે પ્રજાનો પૈસો નહીં જોઈએ. અને મેં જાહેર સભામાં ડિક્લેર કરી દીધું કે ભાઈ મારે કાંઈ નહીં જોઈએ, હું ચૂંટાઈશ તો કાંઈ નહીં લઉં અને જેટલો સમય ચૂંટાઈશ એટલો સમય ક્યારેય નહીં લઉં. અને આજની તારીખે પણ આ મેં અમલ મૂક્યો છે, એક પણ પૈસો ક્યારેય લીધો નથી, ભાડા ભથ્થા પગાર કશું લેતો નથી. અહીંનો જે ગાંધીનગર ધારાસભ્યનો જે પ્લોટ મળે છે એ પ્લોટનો પણ સ્વીકાર કર્યો નથી, ના પાડી દીધી છે. માત્ર કારણ એટલું કે અમે પ્રજાના પ્રતિનિધિ સેવક છીએ અને સેવાનું વળતર ના હોય. આજે જોઈએ તો આખા દિવસનું આપણે નજર કરીએ પછી શહેરમાં કે ગામડામાં નાના નાના બાળકો ખુલ્લા પગે પ્લાસ્ટિક થેલા લઈને પ્લાસ્ટિક વીણતા હોય, જેને અભ્યાસ કરીને બાળકોને અભ્યાસ કરવાનો સમય છે, એની ઉંમર છે, આનંદ પ્રમોદ કરવાની ઉંમર છે, રમવાની ઉંમર છે, એ બાળકો દિવસ અને રાત તડકામાં રાતના 12-12 વાગ્યા સુધી તાપમાં ખુલ્લે પગે કોથળો લઈને પ્લાસ્ટિક વીણતા હોય ને સાંજે 5-15 રૂપિયા લઈને ઘેરે જાય, પોતાની માને આપે અને એમાંથી પોતાના રાંધીને ખાય વસ્તુઓ લઈને, ત્યારે જાય ત્યારે એમ થાય વિચાર કે ખરેખર તો અધિકાર આમનો છે આ પૈસા ઉપર, એને બદલે અમે ના આપી શકીએ. આ એક જ સિદ્ધાંતને કારણે મેં ધારાસભામાં 3 વખત જ્યારે જ્યારે બિલ આવ્યા પગાર વધારાના ત્યારે 3-3 વખત મેં વિરોધ કરેલો છે. આ પણ એક રેકોર્ડ છે. પેન્શન ધારો જે 1984થી લટકતો હતો, માન્ય રાજ્યપાલશ્રીએ એમાં સહી કરી 1988માં કેમ કંઈ, ત્યારથી પણ એનો નિયમો ઘડાયા નહોતા અને પેન્શનધારો એમને કબરમાં પહેલાંમાં કબાટમાં એનો એ લટકાયેલ પડ્યો હતો. એ હાડપિંજરને કોઈ રીતે દૂર કરવું પડે એમ હતું, હાડપિંજર તરીકે કબાટમાં શોકેસમાં પડેલો હતો. અને ભૂતપૂર્વ સદગત માન્ય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ એમણે અપવાદ શરૂ કર્યા ગાંધી આશ્રમમાં કે ભાઈ આ ધારો રદ જ થવો જોઈએ, આ ધારો લટકતો છે એ બંધ થઈ જવો જોઈએ. મને બોલાવ્યો, મને કહે તમે આવી જાઓ, બંને સાથે અપવાસ કર્યા અને સરકારને વિનંતી કરી, રજૂઆતો કરી અને એ ધારો ધારાસભામાં જ પેન્શન ધારો જે મંજૂર થયેલો હતો એ ફરીથી રદ કરાવ્યો. ઓકે. આટલું બધું સારું કાર્ય, કદાચ એક પણ જગ્યાએ દાગ લાગવા નથી દીધો મહેન્દ્રભાઈ મશરૂએ પોતાની કારકિર્દી દરમિયાન, છતાં પણ તમારી જ, તમારું સંતાન, તમે જ જેને ઉછેરીને મોટું કર્યું, જેને અનેકો લોકોએ
આપની એક કામગીરીને બિરદાવતા હતા એવી જ સર્વોદય બ્લડ બેંકે ક્યાંક ડાગ લગાવી દીધો? બાળકોને આપની બ્લડ બેંકમાંથી જે લોહી મળ્યું એમાંથી એ લોકોને એચઆઈવી પોઝિટિવ, આ આ ક્યાં ક્યાં ચૂક થઈ ગયા? આ આ આ ખરેખર એક એવો આક્ષેપ એક એવી વ્યક્તિ ઉપર કે જ્યારે જિંદગીમાં એક પણ દાગ નથી લાગ્યો અને બિલકુલ એમની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. મહેન્દ્ર મશરૂની બ્લડ બેંક, સર્વોદય બ્લડ બેંકના કારણે અનેકો બાળકો એચઆઈવી ગ્રસ્ત થયા, ક્યાં ચૂક થઈ ગયા? આમાં સાચી વાત એ છે કે અમે દવાખાનામાં માત્ર રક્તદાનની પ્રવૃત્તિ કરીએ છીએ, અમે બ્લડ બેંક ચલાવતા નથી. બ્લડ બેંક તો અમારી સંસ્થાનું નામ છે, સર્વોદય બ્લડ બેંક દવા ફંડ ટ્રસ્ટ જૂનાગઢ. એ હેઠળ 25 જાતની પ્રવૃત્તિઓ કરીએ છીએ, એમાં એક એમાં પૈકીની રક્તદાન. જ્યારે જ્યારે દર્દીને કોઈ દર્દીને લોહીની જરૂર પડે એને જૂનાગઢની સરકારી હોસ્પિટલની સરકાર માન્ય બ્લડ બેંક, સરકારી બ્લડ બેંકમાં લોહીનો સ્ટોક ખલાસ થઈ ગયેલો હોય ત્યારે દર્દીના સગા અમારી પાસે આવે કે અમારા દર્દીને કે અમારા થેલેસેમિક બાળકને આ ગ્રુપનું લોહી જોઈએ છે, ત્યારે અમારી પાસે અમે બાકડે બેસીએ છીએ, ત્યાં અમે રજીસ્ટર રાખ્યા છે, એમાં લિસ્ટમાંથી જોઈ લઈ કે આ બાળકને ઓ પોઝિટિવ લોહીની જરૂર છે, તો અમે રક્તદાતાને મોબાઈલથી બોલાવી દઈએ છીએ કે ભાઈ ફલાણા બાળકને લોહી જોઈએ છે, તમે આવી જાઓ. એ રક્તદાતા આવે એટલે અમે એમને લેબોરેટરી એટલે સરકારી બ્લડ બેંકમાં મોકલીએ છીએ, ત્યાં એ લોહી દઈ દઈએ. એટલે અમારી પર જે આક્ષેપો થયા છે એ માત્ર ને માત્ર પોલિટિકલ આક્ષેપો છે. અમે પોતે કોઈ બ્લડ બેંક ચલાવતા નથી, પોતે તો અમે મંડળ ચલાવીએ છીએ, રક્તદાતા મંડળ. અને બિલકુલ કારણ વગરનો આક્ષેપ મહેન્દ્રભાઈને કોર્નર કરવા માટેનું આપનું માનવું છે કે આ ફક્ત ને ફક્ત પોલિટિકલ મૂવમેન્ટ છે? મહેન્દ્રભાઈ અંતિમ સવાલ, મહેન્દ્રભાઈ પોતે સતત પ્રમાણિક છે તેવું સાબિત પણ કરી ચૂક્યા છે, ભ્રષ્ટાચારને ક્યારે પણ પ્રોત્સાહન આપતા નથી એ પણ સાબિત કરી ચૂક્યા છે, પરંતુ ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવામાં પણ ક્યાંક અમુક વખતે લાગે છે કે મહેન્દ્રભાઈ અહીંયા બોલવું જોઈએ, કેમ નથી બોલતા? મહેન્દ્રભાઈને ક્યાંક મહેન્દ્રભાઈનો રિમોટ કંટ્રોલ જે અત્યાર સુધી મહેન્દ્રભાઈ પાસે પોતાની પાસે હતો એ ક્યાંક શિફ્ટ થઈ ગયો છે રિમોટ કંટ્રોલ? એવું તો નથી, પણ અમારે જે ભ્રષ્ટાચારની સામે જે કાંઈ વાતો આવે છે એ વાતો અમે સાંભળેલી હોય છે, વાસ્તવિકતા નથી. એટલે અમે અમારી પોતાના ધારો કે પાર્ટીમાં જાણ કરવાની હોય કે ભાઈ લોકો આમ કહે છે, આપણે આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એટલે અમે પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે ભાઈ લોકોનું મંતવ્ય આવું છે, અખબારોનું મંતવ્ય આવું છે, અમે ચોક્કસ પાર્ટીને મર્યાદામાં રહીને. બીજે બધે હોય છે તો મહેન્દ્રભાઈ મંડપ નાખીને બેસી જાય છે, પણ જ્યાં સુધી અમારી પાસે પૂરતી માહિતી ના હોય અથવા કોઈ કોન્ક્રીટ વાત ના હોય ત્યાં સુધી બેસી અને કોઈને અન્યાય કરવા બેસી જાય એ પણ વ્યાજબી નથી. ત્યારે કોન્ક્રીટ વાત આવે કે એક્સ વાય ઝેડ ફલાણા ભાઈએ આ કરેલું છે ખોટું કામ, તો જરૂર આપણે કંઈ કરી શકીએ. પણ માત્ર વાતો જ આવતી હોય અને વાતોના આધારે આપણે કોઈ કાર્ય કરવા જઈએ તો કોઈને પણ ઇન્જસ્ટિસ થઈ જાય, આવું પણ નહીં થવું જોઈએ. જવાબદાર આપનું કેવું છે કે જ્યાં સુધી ટોટલ ઠોસ વાત આવે તો ચોક્કસપણે સત્યતા હોય તો ચોક્કસપણે મહેન્દ્રભાઈ કોઈ પણ આંદોલનની અંદર ઝુકાવવા માટે તૈયાર છે. વિવેશ મહેન્દ્રભાઈ કે જે પ્રમાણે આપે અત્યાર સુધી આપનું જીવનકાળ બનાવી રાખ્યું છે, જે પ્રમાણે આપે સેવા કરી છે, ફક્ત જૂનાગઢની પરંતુ ગુજરાત રાજ્યના બીજા બધા પ્રદેશો પણ છે જ્યાં આપે પોતાની સેવાની સુવાસ ફેલાવી છે, વિવેશ કે આવનારા દિવસોમાં પણ આપના પ્રયત્નો ચાલુ રહે અને કદાચ એક આદર્શ રૂપ વ્યક્તિત્વ એ અલગ અલગ રીતે અલગ અલગ હોદ્દા પર અમને જોવા મળે. થેન્ક યુ વેરી મચ મહેન્દ્રભાઈ. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત મહેન્દ્રભાઈ મશરુ સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.